લોકડાઉનને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે સરકારે જે રીતે આડેધડ લોકડાઉનનો નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી સરકારે સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવવું જોઈએ કચ્છમાં માત્ર ભુજ અને ગાંધીધામમાં લોકડાઉન અને આસપાસના ગામડાઓમાં કાંઈ જ નહીં શું ત્યાં કોરોના નથી ત્યારે ભુજમાં કપડાના વેપારીઓ હોય કે લારી ગલ્લાવાળા તમામને છૂટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત વેપારીઓને જો ધંધો રોજગાર શરૂ કરવા દેવામાં નહીં આવે તો આગામી તારીખ દસના જુબેલી ગ્રાઉન્ડ ખાતે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કપિલ બી મહેતા હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લાના મંત્રી આજે અમારો મુખ્યમંત્રીને સંબોધી અને પ્રાંત અધિકારી શ્રી ગુરવાણી સાહેબને અમે હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા વતી આવેદનપત્ર પાઠવ્યું છે ગઈકાલે જે રીતના વેપારીઓની વ્યથા હતી કે સ્વૈચ્છિક લોકડાઉન જ્યારે ત્રણ દિવસનું ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ્યારે આપવામાં આવ્યું ત્યારે એ લોકો હાથ જોડીને ભુજના ધારાસભ્યશ્રી ભુજના નગરપતિશ્રી તેમજ હોય વેપારીઓ પાસે હાથ જોડીને વિનવણી કરી અને ત્રણ દિવસના લોકડાઉનને સ્વૈચ્છિકમાં જોડાવાની અપીલ કરી હતી વેપારીઓએ તમામ એમને સાથ આપ્યો પણ હાલમાં જે રીતનું રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એ લોકડાઉન અણધડ અણધડવગઢનું છે કારણ કે જે લોકોના જે વેપારીઓ છે કાપડના હોય હાથ લારી ગલાવાના હોય નાના વેપારીઓને બહુ તકલીફ પડે છે જે વેપારીઓ ચાલીસ હજાર પચાસ હજાર ને લાખ રૂપિયા સુધીનો ભારો ભરી અને પોતાનો ધંધા રોજગાર અને પોતાનું ઘર ચલાવતા હોય છે એવા વેપારીઓને આ લોકડાઉન મારવા માટેનું લોકડાઉન આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ વેપારીઓના સમર્થનમાં આજે અમે આવેદનપત્ર મુખ્યમંત્રી શ્રીને સંબોધીને પ્રાંત અધિકારી શ્રીને આપ્યું છે અને વ્યથા આપી છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને આપના માધ્યમથી કહું છું કે જો તમે વેપારીઓ સાથે દુખમાં ભાગ ન ભજવી શકો તો તમને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી તાત્કાલિક ધોરણે તમારી નૈતિકતાની ફરજ સમજી તમારે રાજીનામું આપવું જોઈએ ખાસ કરીને વેપારીઓના ધંધા રોજગાર ચાલુ કરવામાં આવે સવારના આઠથી સાંજના આઠ સુધી તમામ વેપારીઓએ એક થઈ અને ખરેખર પોતાના સટલ ઊંચા કરીને ધંધા રોજગાર ચાલુ કરવા જોઈએ કારણ કે એક દુકાનની અંદર બે જ માણસો કામ કરતા હોય તો સાથે સાથે એના પરિવારને પણ નુકસાની ભોગવાનો વારો આવે છે એટલા માટે કરીને અમે પ્રાંત અધિકારી સાથે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે વેપારીઓને સમયસર પોતાની દુકાન ખોલે રોજગારી મળે એ માટે કરીને એ લોકોને આદેશ આપવામાં આવે અમારી રજૂઆત જે છે સરકાર સુધી પહોંચાડો અને વેપારીઓને પણ હું કહું છું કે એક સમ એકતા બતાવી અને સટલ ઊંચા કરો પણ તમે લોકો તમારા લોકડાઉનનો વિરોધ કરી અને ધંધા રોજગાર ચાલુ કરો એ મારા આપના માધ્યમથી વિનંતી છે વેપારીઓને